નિર્મલ પર્યાયરૂપી કાર્યનું કારણ કોણ નથી? રાગ નથી. એનું કારણ આત્મા તો છે, પણ એનું કારણ કોણ નથી? રાગ નથી. અને રાગરૂપી જે કાર્ય થયું એનું કારણ કોણ નથી? આત્મા. એટલે મારા આત્મામાં જે કાર્ય થયું, મારા આત્મામાં કયું કાર્ય? નિર્મલ પર્યાયરૂપી કાર્ય કરવું હોય તો એનું કારણ કોણ નથી? તો કે રાગ નથી. અને રાગ રૂપી જે કાર્ય થાય છે એનું કારણ કોણ નથી? આત્મા. એટલે આત્મામાં કઈ શક્તિ છે? અકાર્ય કારણ. રાગ નું કારણ પણ નથી અને રાગ નું કાર્ય છે. રાગ મારું કાર્ય કરે કે અહિયાં કે લસન ખાતા ખાતા કસ્તુરી નું દકાર નો આવે, એમ અહિયાં સુભાવ કરતા કરતા મને ત્રણ કાળમાં નિશ્ચયની પ્રાપ્તિ થવાની નથી. અકારણ કાર્યત્વ શક્તિ મારા માટે, કારણ કે હું કોઈ કારણ પણ નથી અને હું કોઈનું કાર્ય પણ નથી. અને એમથી જેમ કે ને કે આ વિભાવ વિભાવ કેમ કેમ ચાલવા યોગ્ય છે? વિભાવ કેમ મારો સ્વભાવ નથી? વિભાવ મારો સ્વભાવ નથી તો વિભાવ કેમ મારો સ્વભાવ નથી? તો કે એના બે કારણ થયા. વિભાવ મારો સ્વભાવ કેમ નથી એના બે કારણ થયા. એક તો વિભાવ ભાવ તરી જાય, એક કારણ સુધી વિભાવ ભાવ તરી જાય છે. અને બીજું કીધું કે વિભાવ ભાવ કેવા છે, મને વિભાવ ભાવ કેવા છે, મલી નથી. કેમ મારા સ્વભાવમાં નથી? વિભાવ કેમ મારા સ્વભાવમાં નથી? કારણ કે કરવા યોગ્ય પરિણામ છે. અને બીજું શું કીધું? વૈજ્ઞાનિક બીજું શું કીધું? મળી છે. અને કરવા યોગ્ય છે અને કેવા છે? મળી નથી પડી. અને વિભાવ ભાવ મારા સ્વભાવમાં કેમ નથી? એ જલ્દી બે વચ્ચે કરવા યોગ્ય છે અને મળી નથી. એવું ને અસુચિ અને અશુચિ પડું. કેમ અશુચિ? કારણ કે કારણ કે મારો સ્વભાવ કેવો છે? મળી નથી. સેવાળનું ઉદાહરણ આપ્યો ને, સેવાળું કે જળમાં ઉત્પન્ન થાય છે તો એ ક્યાં છે? ઉપર. એક સમય જલ તો કેવું છે? સૂર્યાંત કેવું છે? નિર્મળ શુદ્ધ છે. એમ રાગાદી ભાવની રાગાદી ભાવના કારણમાં રાગાદી ભાવના કારણમાં જ મારો ધવ્ય સ્વભાવ કેવો છે? તો કે એક સમય શુદ્ધ છે. શુદ્ધ કરવાનો નથી, કારણ કે તો અનાજી કેવો છે? શુદ્ધ જ છે. એક હોય ને પ્રજ્ઞાનો જોશ અને પ્રજ્ઞાનો ગુણ, બે વસ્તુ. શું કીધું? પ્રજ્ઞાનો જોશ. પ્રજ્ઞા એટલે શું? તમારે યાદ નહીં. પ્રજ્ઞા શું? અને પ્રજ્ઞા એટલે જ્ઞાન. જ્ઞાનનો દોષ શું? જ્ઞાનનો દોષ શું? અને વિભાવમાં એકત્વ બુદ્ધિ કરવી એ જ્ઞાનનો દોષ. અને વિભાવ વિભાવથી ભેદ જ્ઞાન કરવું એ પ્રજ્ઞાનું ગુણ. ખરેખર મારા જ્ઞાનમાં રાગનો પ્રવેશ જ નથી થયો. અને માન્યું છું કે હું કેવો થઈ ગયો રાગના કારણે, હું કેવો માન્યું છું પોતાને રાગી માન્યું. સ્ત્રી અને સ્ત્રીની સ્ત્રી અને ભૂકંપ આવે અને ફાળ આવે અને ભૂતિકમ થાય, બોલો આપણે ટીમની ટીમ ની સામેથી ઉઠીને ભાગી જઈએ છીએ. બોલો મસ્ત બેઠા છે કે નહીં? ખેતરમાં જઈએ તો કેવા મસ્ત બેઠા છે કે નહીં? શાંતિથી ગમે તે થાય છે ટીમ ટીમી ઉપર. કઈ ટીમ ટીમ, કારણ કે એ જ વખતે કેવા નિશંક છે કે સ્ક્રીન ઉપર તો કઈ છે જ નહીં, પ્યુર નથી. કારણ કે સ્ક્રીન તો એનાથી કેવું છે? અપ્રભાવિત. અને એ મારા જ્ઞાનની સ્ક્રીન ઉપર આ બધું ઇમોજન ઝલકે છે, માત્ર ઝલકે. અને અજ્ઞાનીમાં શું કરે છે? ઝલકતા એમાં શું કરી લે છે? અને જ્ઞાની કેમ નિશંક છે? અને જ્ઞાની કે છે અમને રાગ થાય છે પણ અમને ચિંતા નથી. કેમ ચિંતા નથી? કેમ ભય નથી? કેમ નિર્ભય છે? કારણ કે કેવા થઈ ગયા છે? કેવા થઈ ગયા છે? નિશંક છે. રાગ હોવા છતાં પણ રાગ ના કાળ માં પણ હું કેવો છું? પ્રજ્ઞાનો દોષ અને પ્રજ્ઞાનો ગુણ.
કીધું નહીં ના કે હું કોઈનું કારણ પણ નથી અને હું કોઈનું કાર્ય પણ નથી. અને રાગ માં એક જ તો બુદ્ધિ ચા સુધી થશે ચા સુધી જીત કેવો રહેશે દુઃખી રહેશે. અને જ્યાં રાગ નથી એક જ તો બુદ્ધિ સૂચશે તો ગમે તેવા ક્ષેત્રમાં હશે એ સમયે પણ એ કેવો રહેશે દુઃખી રહેશે. અને વિદ્યાર્થીઓ સાથે ગરિમાની દેહ નો સ્વર્ગ નો દેહ પણ કેવો છે દુઃખી. અને સમ્યક્તો સાથે નરક નો નારકી પણ કેવો છે દુઃખી. આવે છે ફળાળામાં જો વિમાન થાય સમ્યક દર્શન બીજ દુઃખ પાય દેવ અને ચા સીધા જઈને ટપકે છે સીધા એક ઇન્દ્રિયોમાં. કેમ કારણ કે ત્યાં શું હતું હજી મિથ્યા છે. અને એ નરક નો નાથી ત્યાંથી નીકળીને બોલો મનુષ્ય ભાવ માં આવશે અને અહીંયા મૂળ વિસ્તાર ધારણ કરીને ક્યાં રહ્યા જશે કેવળ્યા લઈને મોકલી જતા. એટલે જ્યાં હોય ત્યાં બધું આખા પુરુષાર્થ ના આધીન પુરુષાર્થ ના આધીન. અને એટલે કીધું કરવાના કે દિવસ માં કેટલા કલાક નો સાધ્યાય ચાર થી છ કલાક નો એ આપણો ખોરાક છે. ડોક્ટર બીમાર થઈ ગયે ને તો કેટલી વાર દવા લઈએ કેટલી વાર ડોઝ આપે ડોક્ટર ચાર કલાક દિવસ માં ત્રણ ટાઈમ સવાર બપોર અને સાંજ. અને એવી રીતે એના સ્વાધ્યાય પણ કેવી રીતે કરવો જોઈએ ત્રણ ટાઈમ ને પેલું એક ટાઈમ દવા લો પછી એનું પાવર કેટલી વાર લે કેટલી વાર ત્રણ ચાર કલાક લે પછી પાવર ઉતરી જાય. અને એવી રીતે અહી પાછા સાધ્યાય કરીએ તો થોડા ટાઈમ માં શું થઈ જાય ફરી પાછું લો ટોનિક લો ગાયક લો વારંવાર પાછું સાધ્યાય ના બળથી ગાયક ને શું કરો યાદ છે લાઈ શકે નહીં. અને એટલે વારંવાર શું કરવું જોઈએ આપણે અહીંયા ગાયક ને મુખ્ય કરવું જોઈએ લાઈ શકે નહીં. અને સાધ્યાય આપણા જીવન માં આપણી માટે શું છે ખોરાક હોય ત્રણ બોલ છે ને અતુતિ જળપનું અને અને દુઃખનું કારણ આકુરતા વાળા પરિણામ. અસુચિતામાં શું કીધું તું અસુચિતામાં અસુચિતામાં મળી નડતા આવે છે ને એકત્રી મંત્રી અને કેસરી સંબંધ ગાથા એમાં શું આવે છે દેહભાવ ધારક ભાવ અને જાયક ભાવ. એટલે આ પર વસ્તુ આ બધું છે નો કર્મ શરીર એ કયો ભાવ એ કયો ભાવ એ ધ્યેય ભાવ. આના લક્ષ્ય થવા વાળા જે શુભ અશુભ પરિણામ છે એ કયા ભાવ છે ભાવકો અને આ બંનેને જાણવા વાળો જે તત્વ છે એ કયો ભાવ છે ધ્યાય કરવો એ ભાવ તો દૂરની વાત જે તો મારી સત્તામાં જ નથી. અહીંયા તો કોના વચ્ચે ભેદ ધ્યાન કરવાની વાત છે જે મારા પોતાની પર્યાયમાં થવા વાળા શું બને અહીંયા એક ખાતામાં આપી દીધા અને એક નામ આપી દીધું શું નામ આપી દીધું આશ્રમ નામ અને જે ભાવ પણ નથી ભારત ભાવ પણ નથી અને આ દેવ થી ભિન્ન જાણવા વાળો જાયક ભાવ એ ખરેખર દેવમાં એક જ વિચાર કીધું ને શંકર દોષ દેવોને પોતાનું માને છે તો ત્યાં કયો દોષ ઉભો થાય છે તે જાયક શંકર દોષ. શંકર એટલે શું શંકર એટલે શંકર એટલે અને નિરાકર આ બે એક નથી પણ બે ને એક માને છે એ કયો દોષ છે એ જાયક શંકર દોષ. પરિણામ મારા નથી અને પરિણામ ને પોતાના માને છે એ કયો દોષ છે ભાવ્ય ભાવક સંકલ્પ. કયો દોષ ભાવ્ય ભાવક જાણીએ જે જાય સંકટ દોષ પણ કરી ગયો અને ભાવ્ય ભાવક સંકટ દોષ પણ કરી ગયો જાય. અને કયો ભાવ પ્રગટ થઈ ગયો પર્યાયમાં કયો ભાવ જાય ભાવ પ્રગટ થઈ ગયો કારણ કે પોતાને કોનાથી ભિન્ન માની લીધા દેહ ભાવ અને ભાવ ભાવ થી પોતાને ભિન્ન માની.
ભીતા છે ભીતા એ જ્ઞાન નું નામ કહેવાય છે ભાવ શુદ્ધ જ્ઞાન. શું કહેવાય? એ જ્ઞાન ને કહેવાય શું કહેવાય છે? ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય. જે જ્ઞાન રાગ સાથે એકાકાર છે એ જ્ઞાન ને શું કહેવાય છે? નિત્યા જ્ઞાન છે. અને જે રાગ સાથે વિજ્ઞાન કરવા વાળું જ્ઞાન છે એ જ્ઞાન ને શું કહેવાય છે? ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય છે. તો જ્ઞાન ભાવ શુદ્ધ જ્ઞાન એટલે કયું જ્ઞાન? ભાવ શુદ્ધ જ્ઞાન એટલે અનુભૂતિ વાળું જ્ઞાન. પોતાના સિદ્ધાત્મા ની અનુભૂતિ વાળું જે જ્ઞાન છે એ કયું જ્ઞાન કહેવાય છે? ભાવ શુદ્ધ જ્ઞાન. આ રીતે ને પહેલી કઈ ભાષામાં આવે છે? હા, નવ દસ ચંદ્ર ની ભાષામાં. અને બોલવા આવે છે ને પહેલી એના કળશ માટે આવે છે કે ભાવ શુદ્ધ જ્ઞાન આત્માને દેખે છે. કેવળ જ્ઞાન પણ આત્માને દેખે. અને દ્રવ્ય શુદ્ધ છે ને દ્રવ્ય શુદ્ધ એટલે જીવવાનું એ આત્માને દેખાડે. શું કીધું? ભાવ શુદ્ધ જ્ઞાન આત્માને દેખે. કેવળ જ્ઞાન પણ આત્માને દેખે પણ દ્રવ્ય શુદ્ધ શું કરે છે? આત્માને દેખાડે. તો તમે કીધું ભાવ શુદ્ધ પણ દેખે અને કેવળ જ્ઞાન પણ દેખે તો પછી દેહમાં અંતર શું? ભાવ શુદ્ધ જ્ઞાન જે આત્માને દેખે છે એ પરોક્ષ છે અને કેવળ જ્ઞાન જે આત્માને દેખે છે એ પ્રત્યક્ષ. એવના વેદન માં પણ અંતર. એવના વેદન માં પણ અંતર. બોલો કિનરે. એવના વેદન માં કોઈ અંતર નથી. જે વેદન ચોથા વાળાને થાય છે એ જ વેદન કેવું કોને શિષ્ટ ભગવાન દેવ. ખાલી અંતર ક્યાં પડે છે? પ્રત્યક્ષ અને પરોક્ષ. અહીંયા જે ચોથા વાળા સદમત વાળા છે એ આત્માના પ્રદેશોને દેખી જ શકે અને તેવી ભગવાન આત્માના પ્રદેશોને પ્રત્યક્ષ દેખે. એની માટે ઘણી વાર આપી દઉં ઉદાહરણ. આંધળો માણસ સાકર ચાખે અને દેખતો માણસ સાકર ચાખે. બોલો બંને જે સ્વાદ આવ્યો એ સ્વાદ માં પણ અંતર છે. ખાલી એક જોઈ નથી શકતો અને બીજો જોઈ પણ બંને ના સ્વાદ માં કોઈ અંતર નથી. કાલ આવી રીતે એવા અહીંયા કીધું ને કે જે આશ્રમ ને અસુખી, જે આશ્રમ ને દીકરી અને જે આશ્રમ ને દુઃખનું કારણ જાણે અને ભિન્ન જાણે એવા એવા આત્મા ને શું થઈ જાય છે? અહીંયા એવા આત્મા ને આત્માની અનુભૂતિ થઈ જાય. ભાવશુદ્ધ જ્ઞાન રૂપે પરિણમી જાય. અને કોઈ ઘણી વાર કેવા જાપાન નું ઉદાહરણ આપતા. જૈન ધર્મ એટલે શું? એટલે સાયન્ટિસ્ટ થતો ને. અને શું કીધું કે બોલો? એને કેટલા શાસ્ત્રોનું ધ્યાન કરી દીધું હતું બધા ધર્મોનું. અને જૈન ધર્મ પૂછ્યું કે જૈન ધર્મ એટલે શું? તો એક જ શબ્દમાં જવાબ આપ્યો કે અનુભૂતિ છે જૈન ધર્મ. અનુભૂતિ વગર જેટલું પણ કરીએ છીએ એ બધું કેવું છે? એકરાવના અંદાજો થોડી ક્રિયા કોઈ વેલ્યુ નથી. અને આત્મા કેવો છે? આત્મા આશ્રમ પ્રૂફ છે. ઘડિયાળ એવા જ ને ઘડિયાળ કેવી રહીએ? વેટર પ્રૂફ. અને આગ લાગે ને તો ઓલા બધા શું કહે? ફાયર પ્રૂફ છે. એમ આપણો આત્મા પણ કોઈથી પ્રૂફ છે? કોણથી પ્રૂફ છે? આશ્રમોથી પ્રૂફ છે. ગમે તેવા પરિણામ આવે એ વખતે પણ હું કેવો છું? આશ્રમથી પ્રૂફ છે. આશ્રમ નો મારામાં ક્યારેય પ્રવેશ થઈ શકે નહીં એવો જબરદસ્ત છે. આવું વજન આવતા આશ્રમ ને ટાળવો ન પડે ચડ્યા વગર. ચડ્યા વગર નહોતો. આપણે કહીએ રાગ ને ક્યારે કેમ ચાળવો? રાગ ને શું ચાળવો? અને તો ઉપાય એ જ છે કે રાગની વચ્ચે પણ કોને જોઈ લેવાનો છે? કે નિ આશ્રમિક તત્વ છે એને જોવાનું. જે ક્યારે શું નથી થયો આશ્રમ વાળો થયો નથી. એવો ને એવો શુદ્ધ, એવો ને એવો અપરિણામી, કૂટસ્થ, નિરાલો, અસુખી કાલી સામે શું શું કર્યું હતું? આપણે સુખી પવિત્ર વિપરીતતા જળની સામે આત્મા કેવો છે? આત્મા કેવો છે?
આત્મા કેવો છે? ચૈતન્યમય, ચૈતન્યમય. અને ત્રીજો, આ સબ સુખ નું કારણ છે તો આત્મા કોનું કામ? સુખ નું કામ, સુખ થી લબાલબ ભરેલો છે. અને થાક લાગવો જોઈએ, તો કીધું દિમાગ નો થાક લાગવો છે. અને લાગતો નથી ને થાક, એટલે કે અહિયાં બોલ છે ને ડિંકી બહેનો, વિભાવો થી આ વાત કોની માટે? શું કીધું છે? આ વાત કોની માટે છે? કે જે સંસાર થી ખરેખર થાક લાગે, ખરેખર થાક, ખરેખર માં બહુ વજન છે. પાપ પરિણામ થી તો બધા થાકી જાય, પણ કોનાથી થાકી દો? પુણ્ય પરિણામ થી થાક. ઓલા ચિંતન માં થાક લાગે, અને એમાં તો શું થઈ જાય છે? આપણે સંતુષ્ટ થઈ જઈએ. અને થાક લાગે ત્યારે શું કરે છે? વિકલ્પ તોડીને નિર્વિકલ્પ તારો શું કરશે? પુરસાદ. સહયોગ થી કહીએ, સહયોગ થી કહીએ તો પાપ ના ઉદય થી તો બધા થાકી જાય. પણ બોલો પુણ્ય નો ઉદય આવે તો? પુણ્ય નો ઉદય આવે તો થાક લાગે. કારણ થાય, એમ થાય કે શ્રી માં પુણ્ય નો ઉદય આવ્યું. પુણ્ય નો ઉદય માં તો બધા કેવી લાગે? એમ થાય કે મસ્ત થઈ ગઈ. અને અને પાછું એમ થાય કે પાછું એમ થાય કે આ ચકી રે, આવો ને આવું રે ચકી રે, અને પછી સારું સારું બની રે. થાય છે ને, આ વાત એની માટે નથી. આ વાત કયા જીવો માટે છે? કે બંને ઉદય થી જીવને જાણીને પોતાના સુધાત્મા ને મુખ્ય કરે છે. એ જીવ જ શું કરી લે છે? પોતાના કાર્ય કરીએ, પોતાનું કામ કરીએ. કોઈ જેટલા જીવો હશે કે જે આ શુભ અશુભ પરિણામ થી દ્રષ્ટિ તોડી અને કોનામાં દ્રષ્ટિ કરશે? પોતાના સુધાત્મા માં દ્રષ્ટિ. કરતા કર્મ અધિકાર છે. કરતા કર્મ ઘણી બધી અપેક્ષાથી કરતા અને અકર્તા નું સ્વરૂપ આવે. કરતા કેવી રીતે અને અકર્તા કોણ? જ્ઞાની ને લો અને અજ્ઞાની ને લો. આપણે અપેક્ષા થોડી સમજીએ. જ્ઞાની નો આત્મા કે અજ્ઞાની નો આત્મા, કોઈ નો પણ દ્રવ્ય સ્વભાવ છે ને, એ રાગાદી ભાવ નો અકર્તા. દ્રવ્ય સ્વભાવ થી જ્ઞાની નો આત્મા હોય કે અજ્ઞાની નો આત્મા હોય, અંદર અન્ય નો આત્મા દ્રવ્ય સ્વભાવ થી તો કેવો? અકર્તા. દ્રવ્ય સ્વભાવ, અને કારણ કે દ્રવ્ય સ્વભાવ તો અકર્તા ને, કોઈ પણ કાર્ય નો કરતા નહીં. હવે શ્રદ્ધા અપેક્ષા અને પરિણમ અપેક્ષા થી લોક દેખાડો. શ્રદ્ધા અને પરિણમ, પરિણમ અપેક્ષા થી તો જ્ઞાની અને અજ્ઞાની કેવો કરતા? દેવ કરતા. કોના કોના કરતા? કોના કરતા? રાગ ના કરતા. પરિણમન અપેક્ષા રાગ ના કરતા કોણ? જ્ઞાની હોય અને અજ્ઞાની. હવે ભેદ ક્યાં કરશે ખબર છે? શ્રદ્ધા અપેક્ષા. શ્રદ્ધા અપેક્ષા અજ્ઞાની રાગ નો કરતા. સમજાય છે? અને શ્રદ્ધા અપેક્ષા જ્ઞાની રાગ નો કરતા. ત્રણ રીતે કહ્યું આપણે, ત્રણ રીતે. સ્વભાવ અપેક્ષા થી, શ્રદ્ધા અપેક્ષા થી, અને પરિણમન અપેક્ષા. જ્ઞાની નો આત્મા અને અજ્ઞાની નો આત્મા. જ્ઞાની નો આત્મા હોય કે અજ્ઞાની નો આત્મા હોય, દ્રવ્ય સ્વભાવ થી બંને કેવા? બંને કેવા? અકર્તા. પરિણમન અપેક્ષા થી બંને નો આત્મા કેવા? કરતા. સમજાય છે? કહ્યું. પણ શ્રદ્ધા અપેક્ષા થી જ્ઞાની નો આત્મા અકર્તા અને અજ્ઞાની નો આત્મા કરતા. દ્રવ્ય સ્વભાવ, શ્રદ્ધા અપેક્ષા અને ચારિત્ર. અને આ રીતે ને કૃપાળું દેવ, અને એ છે ને કે શ્રદ્ધા અપેક્ષા કેવળ જાય, ઈચ્છા અપેક્ષા કેવળ જાય, અને ચારિત્ર અપેક્ષા કેવળ જાય. અને તો શ્રદ્ધા અપેક્ષા ચોથા ગુણસ્થાન માં જે કેવળ જ્ઞાન કરી દીધું. ચોથા ગુણસ્થાન કૃપાલદેવે કીધું કે અમને કેવળ જ્ઞાન થઈ ગયું, તો પછી હમણાં કેવળ જ્ઞાન કઈ અપેક્ષા? કઈ અપેક્ષા? શ્રદ્ધા અપેક્ષા. કારણ કે એમાં કેવળ જ્ઞાન સ્વભાવી આત્માને ભોલી. સમજાય છે? કહું એટલે કેવડી ભગવાન, કેવડી ભગવાન
જેવાનું વેદન કરે છે એનો નિર્ણય ક્યાં થઈ ગયો? ભલે 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 હમણાં આનંદ હમણાં જ્ઞાન પૂરું નથી અને સ્વભાવ તો પરિપૂર્ણ સ્વભાવ નું અવલંબન થઈ ગયું. અવલંબન માં દુરાશ નથી, સમજાય છે કે નહીં? અને અવલંબન તો કોનું લીધું છે? અવલંબન કોનું? આખા આત્મા કેવલ જ્ઞાન સ્વભાવ આપે એટલે ચોથામાં દ્રષ્ટિ અપેક્ષા થતા અપેક્ષા કેવલ બીજું કીધું ઈચ્છા આપે. જ્ઞાની થઈ ગયા તો પછી એમની કીરી ભાવના હોય પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય. અને હવે 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 બોલો અહીંયા કે સમ્યક જ્ઞાન થયું તો ભાવના કીરી ભાવે જ્ઞાની પૂર્ણતાની ભાવે છે કે ત્યારે મારું જ્ઞાન પણ કોને પ્રાપ્ત થાય? કેવળ જ્ઞાનીએ થાય. જે સમ્યક જ્ઞાન છે ને નથી કીધું ને નરસે પૂર્ણ સિદ્ધિ માં સમ્યક જ્ઞાન કેવળ જ્ઞાન નો અંત છે. બીજ બોવી દીધું તો એ જ બીજ શું થવાનું છે? અને મોટું થઈને વૃક્ષ થવાનું. રાઈટ. એટલે વારંવાર ભાવના ઈચ્છા કોની બારે છે? જાણી કેવળ જાણી. અને અને કેવું શું કીધું? ચારિત્ર અપેક્ષા થી નથી. ચારિત્ર એટલે પૂર્ણ વિતરાગી થઈ ગયા અને તેમાં વિતરાગી થતા એને શું થઈ ગયું? શ્રદ્ધા અપેક્ષા, ઈચ્છા અપેક્ષા અને ચારિત્ર અપેક્ષા. એવી રીતે લખ્યું ને કે દ્રવ્ય સ્વભાવ થી કેવો જ્ઞાની નો આત્મા હોય કે અજ્ઞાન નો આત્મા, રાગ નો સર્વથા અસરકારક. પરિણમન અપેક્ષા થી બંને નો આત્મા કેવો? અહંકાર. જેટલું અસ્થિરતાજન્ય રાગ છે ને એટલું જ્ઞાની ને પણ શું છે? દુઃખ છે. એટલું બંધ છે. એનું ફળ પણ જ્ઞાની શું કરે છે? ભોગવે. એ જ વખતે છે પાંચ પાંડવો હતા ને બોલો. અને પાંચ પાંડવો એ કઈ કઈ દશામાં હતા? કઈ ભૂમિકામાં હતા? કયા ગુણસ્થાન માં હતા? કયા ગુણસ્થાન માં હતા? ભૂમિ હતા ને એટલે કરતા સાતમા ગુણસ્થાન માં. અને ત્યાં પાછળ ક્યાં ક્યાં લાગ્યા હતા? શું કરતા હતા? ઉપયોગ હતા, સદુપયોગમાં હતા. અને આવે છે ને કે દુર્યોધન ના ભાવે છે શું કહ્યું? ત્યાં ઉત્સર્ગ કર્યું. અને એમાં ત્રણ પાંડવ એમને એમનું તો સદુપયોગ ભંગ લાગશે. અને જ્ઞાન ની એટલી બધી એકાગ્રતા થઈ જાય છે કે નહીં? તો કે જે ઉત્સર્ગ ની અકાળ માં શું થઈ ગયું? બોલો. કેવળ ધ્યાન લઈને મોક્ષ. બીજા બે ભાઈઓ ની શું દશા છે? એમને એ વખતે શું વિકલ્પ આવી ગયો? ખાલી એટલો વિકલ્પ આવ્યો કે મારા સાદરની ભાઈઓને શું થયું હશે? કારણે ખાલી એટલો વિકલ્પ આવ્યો અને એમાં તો એમને કેટલી સાદરની શું કરવી પડી? બે ભાઉ વધી ગયા. બે ભાઉ ત્રણ પંદર તો એ જ બધા વધી ગયા. અને આટલા રાગ ના ફળ માં કેટલા ભાવ વૈદા? એ ભાવ ખાલી આટલો વિકલ્પ સમજો. તો જે અજ્ઞાન નો લાભ, અજ્ઞાન નો જે રાગ છે, રાગ માં એક જ બુદ્ધિ વિચાર કરો કે એના ફળ માં તો આ જીવ માં ક્યાં ઉતારા થશે? ખ્યાલ આવે છે કે નહીં? કોઈ પત્તો નહીં ખાય. એટલે કે જેટલું બને એટલું આપણે શું કરીએ? આપણું જીવન સીમિત કરી નાખીએ, મર્યાદિત કરી નાખીએ. કારણ કે આ ભાવમાં કરવા યોગ્ય કામ તો એક જ છે કે પોતાના જુદાત્માની પ્રાપ્તિ કરી નાખે, બીજું કઈ નહીં. અને દક્ષિણ કુમાર મુનિરાજ નું આપે છે ને ગુજરાત ગંગા ઉદાહરણ કે કેવા ઉપસર્ગ ની વચ્ચે બોલો અને શું કરી લીધું? અંતર મુહૂર્ત માં કેવળ જ્ઞાન લઈને મોક્ષ જીવે. રાજા શ્રેણી વિચાર કરો, જો આ રાગ બદલીને તળી જાય, બદલાઈ જાય, સ્વભાવ કેવો છે રાગ નો? મમ્મી એવો એવો રાગ ના રે. જોજો તમે થોડાક ક્ષણ માં શું થઈ જશે? રમીલાલજી રાગ
સમજાયા વગર નથી. અને જો સુભાવમાં ગમતું હોય ને તો અહીંયા એમ કે છે કે થોડી વાર સુભાવમાં રહીએ તો પછી શું થવા મળીએ છે? બોલો અને પછી તારા શું ઘડિયાળ અને તમને બહુ ગમે બહુ ગમે પણ તારા એક કલાક થાય ત્યાં શું થવા મંડે? આનાથી શું સિદ્ધ થાય છે કે શુભ ભાવ આકુલતાનું કારણ નથી અને બદલાયા વગર રહેતો નથી. બદલાયા વગર સ્વભાવમાં થાક નથી અને વિભાવમાં થાક નથી. સ્વભાવમાં કેટલો ટાઈમ રહી શકે બોલો? કેટલો ટાઈમ? અનંત કાળ રહી શકે. અને વિભાવમાં કેટલો કાળ રહી શકે? વધુમાં વધુ અંતર. પછી એ ભાવ બદલાયા વગર અને રાગ પણ બદલાઈ જશે, એવો ને એવો રાગ પણ નહીં રહે. જેમ કે મેની નાથ ભગવાન નીકળ્યા હતા ઘરેથી કોની પાસે? અને રાજીવ સાથે વિવાહ કરવા માટે. સાંભળજો, રાગ કેટલો ક્ષણિક છે. ત્યાં તો બારમાં એવો વૈરાગ્યનું નિમિત્ત બને બન્યું અને અહીંયા એમનું પોતાનું શું જાગ્યું? ઉપાદાન જાગ્યું. અને એવું નિમિત્ત પશુઓનો ક્રંદન નિમિત્ત બન્યું અને ત્યાં તો શું થઈ ગયું બોલો? રાગ તૂટી ગયો અને એ જ જે જાન અંગ હતી એ જાન શું થઈ ગઈ? બળી ગઈ. અને એ જીવો બધા ક્યાં તરફ જવા માંડ્યા? અને ભય તરફ જવા માંડ્યા અને ત્યાં શું કરી દીધું? ત્યાં તો મુનિ દીક્ષા વિચાર કરો. આ રાગ કાયમ રહેવા વાળો નથી. વેશભૂષણ કુલભૂષણ આવે છે ને, વેશભૂષણ અને કુલભૂષણ બોલો ભણીને આવે છે, વિદ્યા લઈને આવે છે અને હજી તો આવતા હતા અને ત્યાં તો શું જોવે છે? એ કન્યા સ્ત્રીને જોવે છે. દેવ ભાઈઓની નજર એક જ સ્ત્રી પર જાય છે અને દેવના મનમાં કેવા પરિણામ આવે છે? રાગના પરિણામ થઈ જાય દેવને એક માટે. અને ત્યાં તો ઓલો જે સાચી હોય ને જે લઈને આવે છે મંત્રી, એ કહે છે કે અરે તમે શું કરો? આ જેની માટે તમને રાગ થયો છે એ તો તમારી અને ત્યાં શું થઈ જાય છે? ઘૂસી જાય છે. એના રાગ કેવો ક્ષણિક છે અને રાગ બદલવા વાળો છે, ટકવા વાળો નથી. અને એમાં ટકવા વાળો કોઈ એક છે તો મારો દીકારી ધ્રુવ ભગવાન. ત્રણ સિવાય ત્રણ બોલ થયા. કયા ત્રણ બોલ? અશુચિ અને ગુરુ સારું. અશુચિપણામાં શું લીધું તું? કે રાગ કેવો છે? મલિન. અને અહીંયા વિપરીતતામાં કેવું શું લીધું તું? કે રાગ નો સ્વભાવ કેવો છે? રાગ નો સ્વભાવ જળ છે. કેમ જળ કીધો? કેમ જળ કીધો? કારણ કે પોતે પણ જાણતો નથી, સ્વયંને જાણતો નથી અને બીજાને પણ જાણતો. અને આત્મા, આત્માનો સ્વભાવ કેવો છે? જાણ્યો. પોતાને પણ જાણે અને બીજાને પણ જાણે. વિપરીતતા અને બીજું શું કીધું? આકુરતાનું કારણ. વર્તમાનમાં તો આકુરતા છે પણ એના ફળમાં પણ શું મળવાનું છે? આકુરતા જ મળવાનું. રાગ ને કેમ પૂછગલો કીધો તમે? સારમાં રાગ ને પૂછગલો કેવા પાછળ શું કારણ છે બોલો? રાગ માં સ્પર્શ રસ ગંધ વર્ણ છે એટલે પૂછગલો કીધો. એટલે પૂછગલો કીધું જશે તો પૂછગલો કેમ કીધો? એક કારણ પહેલું, જયારે જયારે રાગ થશે ત્યારે ત્યારે લક્ષ કોનું હતું? રોજાથી પૂછગલનું લક્ષ પરનું હતું. બીજું પૂજગલ કેમ કીધું? કારણ કે રાગ સ્વયં જાણતો નથી. ચૈતન્યના અંશનો રાગમાં અભાવ અને રાગના ફળમાં બોલો, રાગના ફળમાં પણ શું હશે? પૂજગલ જ મળે. સંજોગ જ મળે છે ને બારમાં અને રાગના ફળમાં. એટલા ત્રણ કારણના કારણે રાગને કોના ખાતામાં નાખી દીધો? પૂજગલના ખાતામાં. ત્રણ કારણ. પહેલું કારણ શું કીધું? ચેતન જી
જયારે રાગ થશે ત્યારે લક્ષ્ય કોનું હશે? ઉદગલનું. હજી શું કીધું? રાગ માં તેનો અભાવ છે, જ્ઞાન નો અભાવ. અને ત્રીજું શું કીધું? કે રાગ ના ફળ માં પણ જીને શું મળે છે? ઉદગલ જ મળે. એટલે રાગ ને રેખાથી કોના ખાતામાં નથી જો ઉદગલ જ. અહિયાં કીધું જ્ઞાની માટે રાગ ખાલી ભૂતગલના ખાતામાં તો છે, જ્ઞાની એ તો રાગ ને કોના ખાતામાં નાખી દીધો? ભૂતગલના ખાતામાં. જયારે અજ્ઞાની જ્ઞાની થવાનો જે ઉપાય કરે છે ને, ઉચ્ચાર કરે છે ને, એની પહેલા પણ એ કોના ખાતામાં રાખશે? ભૂતગલના ખાતામાં રાખશે. સમજાય છે? કારણ કે ઉપાય હવે કોનો કરવાનો છે? ઉપાય અનુભૂતિ નો, સ્વભાવ સંમુક્તા નો. એ જ સમયે રાગ ને કોના ખાતામાં રાખી છે? ઉદગલના ખાતામાં રાખી. એ તો હેઈ કરી નાખે છે અને એનું લક્ષ્ય નથી કરતો. કારણ કે જ્યાં સુધી રાગ ઉપર લક્ષ્ય હશે ત્યાં સુધી મને મારા પ્રયોજન ની સિદ્ધિ સમજાય છે. અને કેટલું સમયકાર માં તો કહી દીધું, સમયકાર માં તો કીધું. આપણે કહીએ ને સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય, બે દ્રવ્ય કીધા ને, બે દ્રવ્ય વચ્ચે ભેગ્યા. આ આત્મા સ્વદ્રવ્ય અને આ શરીર પરદ્રવ્ય. સમયકાળ માં તો કીધું કે સ્વદ્રવ્ય આત્મા, સમજો સ્વદ્રવ્ય આત્મા અને દ્રવ્ય સંબંધી ના વિકલ્પ. હું દ્રવ્ય, હું શુદ્ધ, અને એ જે વિકલ્પ થયો એ વિકલ્પ પરદ્રવ્ય. શું કીધું? સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય તો આપણે ઘણું આ બધું દૂર કરી નાખીએ છીએ. સ્વદ્રવ્ય આત્મા ના શરીર પરદ્રવ્ય, સ્ત્રી ઘર કુટુંબ પરિવાર એ પરદ્રવ્ય. અહીંયા તો કીધું સ્વદ્રવ્ય આત્મા અને પરદ્રવ્ય કોને કીધું? આત્મા સંબંધી ના વિકલ્પ, દ્રવ્ય સંબંધી ના વિકલ્પ પરદ્રવ્ય. બોલે સ્વક્ષેત્ર શું? સ્વક્ષેત્ર ફરી અભેદ, અભેદ અને અસંખ્ય પ્રદેશ અભેદ. અરે તો પરક્ષેત્ર છું, પરક્ષેત્ર હું અસંખ્યાત પ્રદેશી છું એવો વિકલ્પ થવો એ પરક્ષેત્ર છું. ને અનુભૂતિ પેલા દશા આવે ને, હું અસંખ્યાત પ્રદેશી, હું નિત્ય, હું શુદ્ધ, હું એ. તો એ કીધું કે એ વિકલ્પ પણ, એ વિકલ્પ પણ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ. જે અભેદ અખંડ છે એ તો સ્વકાળ. પણ હું અનાદિ અનંત એવો વિકલ્પ થવો એને કહી દીધું. શું કહી દીધું? પરકાળ. અને સ્વભાવ એટલે જે છે, સ્વભાવ એટલે અખંડ છે, અભેદ. અભેદ, અભેદ એ તો બધા સ્વ માં તો અભેદ જ લેવાય. પણ જે ગુણગુણી નો ભેદ, અને ગુણગુણી નો જ્ઞાન વાળો, દર્શન વાળો, સુખ વાળો, એટલો જે ભેદ ઉભો કર્યો એને પણ શું કહી દીધું? પરભાવ. સમજાવી શકે નહીં? અને અહીંયા અહીંયા તો સ્વદ્રવ્ય પરદ્રવ્ય ત્યાં દ્રવ્ય ને પર્યાય નથી. અને તો ઓલા બધા બહાર ના તો એ બધા તો પરદ્રવ્ય છે જ નહીં. જાય છે કે નહીં? એ બધા તો ખરું છે, તમારી સત્તામાં છે જ નહીં. આત્મ સંબંધી ના વિકલ્પ ને પર જાય છે નહીં. કારણ કે અહીંયા સમયકાર નું પ્રયોજન શું કરાવવું છે? અને જે કાર્ય અનાદિ થી નથી કર્યું એ કાર્ય કરાવવાનું પ્રયોજન સમયકાર. જાય છે કે નહીં? અને બધું કરી ચૂક્યા પણ કરવા યોગ્ય કાર્યો નહીં કર્યું. કીધું ને કે નદી ના કિનારે કિનારા સુધી આવી ગયા, કિનારા સુધી. પણ શું ના કર્યું? ના કર્યું. લાગે કે નહીં? એ મને એમ કીધું કે કસાઈ ની મનતા, મનતા તો ઘણી વાર થઈ ગઈ. કેટલી મનતા થઈ? એવી મનતા થઈ, એટલી મનતા થઈ કે ગુરુદેવ કે ને કે ખરો મારે અને નીચું ને મરચું બગડાવે તો પણ આંખની કોણ લાલ ના જાય. અત્યારે ગુણગુણ નું ખંડન થાય એટલા તો કડક રીતે પાલન એને કોના કરવા? કે મહાવ્રત ના અને અનુવ્રત ના પાલન કર્યા. અનંત વાર કર્યું, અનંત વાર, એક વાર ની અનંત વાર.
પણ તું ના કર્યું ત્યાં મહારચના અધિકરતી અને અનુરચના અધિકરતી હું બિન છું, નિરાલો તત્વ છું, નિર્વિકારી તત્વ છું, નિર્વિકાર તત્વ છું એવો અનુભવ ના કર્યો એટલે ખરેખર કેવો રહી ગયો? કોરોને અને એક અજ્ઞાની અનપણ જી શું કરી લે છે બોલો? સાત તત્વ ના નામ નથી ખબર. અને પૂછો કે તું કોણ? અને તમને એ ખબર છે કે હું કોણ છું? બોલો શ્રી બુદ્ધિ નિર્દાર. આપણે કહે ને જ્ઞાન 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 વધે, જ્ઞાન વધે તો એના કામ થાય. શ્રી બુદ્ધિ નિર્દાર ને કેટલા કેટલું જ્ઞાન હતું, યાદ જ નથી રહેતું લાઈટ કે નહીં? અને એક સૂટ માસ્ક હિન્દી કરતા કરતા શું કરી લીધું બોલો? કેવળ જ્ઞાન લઈ લીધું લાઈટ કે નહીં? કરવાનું શું છે? માત્ર ભેદ જ્ઞાન, રાગ કે હું નહીં અને અહીંયા જાણવા વાળો તત્વ કે હું છું એ બે વચ્ચે જો ભેદ જ્ઞાન થઈ જાય તો આનો બેરો મોક્ષ નો શું થયો કે અધિકારી થઈ ગયો. અને કેટલી પણ ક્રિયા કીધું છે ને કોઈ નથી, કેટલી પણ ક્રિયા થશે અને આને કરતા પણ કરવાની મનતા છે પણ મોક્ષ નો અધિકારી નથી. અને ગુરુદેવ ઘણી વાર બહુ સરસ ત્રણ વસ્તુ કહેતા, આત્મા ભગવાન. આત્મા કોણ છે? ભગવાન. એનું જે જ્ઞાન ગુણ છે ને, જ્ઞાન ગુણ એ ભગવતી છે. શું કહેતા કહેતા? આત્મા ભગવાન, જ્ઞાન ગુણ ભગવતી. ભગવતી એટલે ખબર? ભગવતી ભગવતી એટલે ભગવતી એટલે પવિત્રતા. ભગવતી એટલે શું? પવિત્રતા. અને આપણે કહીએ ને ભગવતી માતા, પવિત્રતાની મૂર્તિ દેવી. અને આત્મા ભગવાન, જ્ઞાન શું છે? ભગવતી. અને જ્ઞાન ગુણની પર્યાય જે શુદ્ધાત્માનો અનુભવ કરે છે એ ભગવતી પ્રજ્ઞા. શું કીધું? ભગવતી પ્રજ્ઞા. ભગવતી પ્રજ્ઞા ત્રણ વસ્તુ કે શું છે? આત્મા કોણ? ભગવાન. જ્ઞાન ગુણ શું છે? ભગવતી. પવિત્ર ક્યારે અપવિત્ર થયો જ નથી, અપવિત્ર થયો નથી. તમને ખબર છે જ્ઞાન ક્યારે અશુદ્ધ થયું નથી? અશુદ્ધ થયું નથી એ તો નિત્યાત્વના કારણે જ્ઞાન ને શું કહેવાય છે? અશુદ્ધ કહેવાય. ફરી નિત્યાત્વના કારણે જ્ઞાન ને શું કહેવાય છે? અશુદ્ધ કહેવાય છે. પણ ખરેખર જ્ઞાન તો અશુદ્ધ થઈ જાય. હમ જ્ઞાન શું થઈ જાય તો શું થઈ જાય? જ્ઞાન તો સ્વભાવ છે ને, તો જ્ઞાન સ્વભાવ નો અંત ને જ્ઞાન અશુદ્ધ થઈ જાય તો સ્વભાવ શું થઈ જાય? અશુદ્ધ થઈ જાય. તો ક્યારે આપણે સંસારથી મુક્ત થઈ જઈએ તો પછી જાણને અશુદ્ધ કેમ કીધો? જાણને અશુદ્ધ કેમ કીધો? તો કે નિત્યાત્વ છે ને સાથે, એટલે જ્ઞાન ને અશુદ્ધ કહેવાય. અને નિત્યાત્વ કર્યું તો એ જ જ્ઞાન ને શું કહેવાય? એ જ જ્ઞાન ને સમ્યક નામ કરે છે ને, સમજાય છે? જ્ઞાન સાથે નિત્યાત્વ તો એ જ જ્ઞાન ને નિત્યા જ્ઞાન. અને જ્ઞાન સાથે સમ્યત્વ તો એ જ્ઞાન ને સમ્યક્ત. જ્ઞાન નો ઉભાર સ્વયોપક્રમ, અને જ્ઞાનાવરની કર્મ નો ઉદય અને જ્ઞાનાવરની કર્મ નો સ્વયોપક્રમ. જેટલો જ્ઞાનાવરની કર્મ નો ઉદય હશે એટલું તો આપણને જણાશે, એટલો જ્ઞાન નો અભાવ. અને જેટલો જ્ઞાનાવરની કર્મ નો સ્વયોપક્રમ એટલો આપણને જ્ઞાન નથી છે ઉઘાડ. શું સમજાય છે? હવે એ જે જ્ઞાન નો ઉઘાડ છે, ઉઘાડ એ જ્ઞાન ને એ જીભ ક્યાં લગાડે, સમજાય છે? એ ઇમ્પોર્ટન્ટ છે. એ ઉઘાડ તો બધાને સમજાય છે, પણ એ ઉઘાડ એ જીભ ક્યાં લગાડે છે એના ઉપરથી એ જીભ જ્ઞાની અને અજ્ઞાની કહેવાય. એ જ્ઞાન નો ઉઘાડ જે છે એ જ્ઞાન ને ક્યાં લગાડે છે? પોતાના આત્મામાં લગાડે છે. એ જ જ્ઞાન ને શું કહેવાય છે? સમ્યક. અને એ જ્ઞાન ના ઉઘાડ ને પરમાં લગાડે છે, રાગ ને જાણવામાં લગાડે છે, પર પદાર્થ ને જાણવામાં લગાડે છે,
તો એ વિજ્ઞાન ને શું કહેવાય છે? વિજ્ઞાન. હવે જ્ઞાન ને ક્યાં લગાડવું ને? નજર. નળ થી તમે કીધું ઉદાહરણ, નળ એક જ છે, નળ શું છે? એક જ છે. આમ કરીએ શું આવે? ગરમ પાણી. અને આ બાજુ ફેરવીએ તો શું આવે? ઠંડુ પાણી. એમ જ્ઞાન ઉપયોગ ની પર્યાય તો એક જ. એક જ એ જ્ઞાન ઉપયોગ ની પર્યાય બહાર લઈ જઈએ તો રાત બે સુધી ગરમ પાણી. અને એ જ્ઞાન ઉપયોગ ને સ્વભાવમાં લઈ જઈએ તો બોલો અંદર લઈ જઈએ તો શાંતિ અને આનંદ. અને એ જ્ઞાન ઉપયોગ ને ફળમાં વેચી નાખીએ છીએ, હર તરફ લઈ જઈએ છીએ તો કાંઈ નથી, માત્ર રાગ અને આકુરતાનો પાર નથી. અને જ્યાં અંદર જાય છે ત્યાં શાંતિ નો પાર. કારણ કે હું કોણ છું? શાંતિ નો ધામ, સુખ નો ધામ છું, જ્ઞાન નો સમુદ્ર છું, અનંત ગુણો નો ગોદામ છું. એક વાર અંદર જાય તો ફરી ત્યાંથી બહાર નીકળવું ગમતું નથી. એવો ચૈતન્ય ચમત્કાર, એવો આનંદકારી, મંગલકારી એવો પોતે તત્વ છું. અને કીધું કે ભગવાન, ભગવતી અને ભગવતી પ્રજ્ઞા, ત્રણ વસ્તુ. શું કીધું? ભગવાન, ભગવતી અને ભગવતી પ્રજ્ઞા. સાધન પણ આપણી પાસે છે અને સાધ્ય પણ આપણી પાસે. સાધન થશે જ્ઞાન ઉપયોગ અને સાધ્ય થયો આપણે. એ સાધન ઘરે કોણ પકડાઈ જાય છે? આખો સાધ્ય. એટલે જ્ઞાન લક્ષણ થી કોને પકડવો? જ્ઞાન લક્ષણ થી પોતાને જ્ઞાયજ ને પકડવાનો આપણે શું કરવો જોઈએ? અભ્યાસ કરવો જોઈએ. કારણ કે કીધું ને, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં, અને જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન. અને ગાય હવે, કારણ કે જ્ઞાન અને આત્મા એવા કોઈ બે વસ્તુ નથી. એટલે જ્ઞાન લક્ષણ થી આપણે આખા આત્મા ને શું કરી શકીએ છીએ? પકડી શકીએ છીએ. કારણ કે જ્ઞાન આત્મા થોડા છે, એક છે, અભેદ છે. અને એની માટે ત્રણ વિશેષણ કેવા આપી દીધા? આત્મા કેવો છે? પવિત્ર છે, ચૈતન્ય લક્ષણ વાળો છે, અને સુખનો, સુખનું કારણ. અને આશ્રવ કેવા છે? આશ્રવ કેવા છે? અસુખી છે, વિપરીત છે, અને સુખનું કારણ છે. અને છેલ્લી લાઈન અહીંયા કહીને આપણે પૂરી કરીએ તો છેલ્લી લાઈનમાં અહીંયા કીધું ને, શું કીધું અહીંયા? અહીંયા કીધું ને, વળી જાણીને દુઃખના કારણો તેથી નિવર્તન જીવ કરે. કોનાથી નિવર્તન કરે? કોનાથી? કોનાથી? આશ્રવોથી નિવર્તન કરે. સમજાય છે કે નહીં? અને આશ્રવોથી જ્યાં નિવૃત્તિ થઈ તો પ્રવૃત્તિ કોનામાં થઈ? સ્વભાવમાં પ્રવૃત્તિ થયા વગર જશે. પેલા કયો આશ્રવ જશે? કયો આશ્રવ? વિદ્યાર્થી. અને ઓલો બધો આશ્રવ એ તો બધો ક્રમથી જવાનો જ. અને પંખાની સ્વીચ બંધ કરી દઈએ ને તો શું થઈ જાય? બંધ પાવર કટ થઈ જાય ને, પાવર કટ. પછી એનું ધીરે ધીરે કરે તો છે, અને કોની માટે કરે છે? બંધ થવા માટે કરે. એવી રીતે રાત સાથે શું કટ થઈ ગયું? રાત સાથે જે જ્ઞાનનો પાવર હતો ને, કનેક્શન હતું ને, એ જ્ઞાન અને રાગનું કનેક્શન જ ચૂકી ગયું. તો હવે જો અસ્થિરતાજન્ય રાગ છે, જે મતલબ પંખો ફરે છે પણ બંધ થવા માટે ફરે છે, એમ અસ્થિરતાજન્ય જે રાગ હવે જાણીને છે, એ કોની માટે છે? હવે તો કે ચળવા વાળો રાગ છે, ટકવા વાળો રાગ નથી. અને એવા આપણે અહીંયા પવિત્ર, શુદ્ધ, જે ચૈતન્ય સ્વાભાવિક છે, સુખનું કારણ છે, એવા સ્વીકારી જવાની દ્રષ્ટિ થાય. અને આપણે બધા મોક્ષ માર્ગમાં આગળ વધી હું બધા અંકાર કરી અને અંકાર બધા કેવળ જાણ પ્રાપ્ત કરી અનંકાર સુધારીમાં વિરાજમાન થઈ જઈએ. એવી રીતે